ભગવાન શિવના અપમાનનો બદલો લેવા માટે થઈ દક્ષ પ્રજાપતિએ હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં બહુ મોટા વિશાળ યજ્ઞનું આયોજન કર્યું છે. અનેક ઋષિ મુનિઓ સંતો મહંતો દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા, ભગવાન શિવને આમંત્રણ નહીં. અને બરાબર એ વખતે ભગવાન શિવ ભવાની પાર્વતીને કથા સંભળાવતા હતા કૈલાસ શિખર ઉપર, અને દેવતાઓના વિમાનો ત્યાંથી પસાર થવા માંડ્યા એક પછી એક. દેવતાઓની સ્વાર્થ વૃત્તિ તમે જુઓ, આ માણસમાં પણ આવી સ્વાર્થ વૃત્તિ હોય. ભાઈ ભાઈ વચ્ચે બોલવાનો વ્યવહાર ન હોય ને, અને ભાઈના ઘરે કંઈક સારું કાર્ય હોય ને, એટલે બીજા ત્રીજા ત્રાહિત વ્યક્તિ જેને આમંત્રણ નથી, બોલવા વ્યવહાર નથી, એક ભાઈના ઘરે જઈને એમ કે તારા ભાઈના ઘરે આ કાર્ય છે, એટલે તને આમંત્રણ નથી. અને ત્યારે ઓલો ભાઈ એમ કે મારી જેવો જો મારો ભાઈ હોત, મને આમંત્રિત કર્યો હોત, અને અમારે ભાઈ ભાઈને બોલવા જેવો સંબંધ હોત ને, તો તારી જેવાના ત્યાં પગલા ન પડવા દેતું. આ જ સ્વાર્થ વૃત્તિ દેવતાઓમાં વિમાનો ત્યાંથી પસાર થવા માંડ્યા વાયા કૈલાસ શિખર ઉપરથી, અને નીચે ઉતરવા માંડ્યા, વિમાનોના અવાજ આવવા માંડ્યા. અને એ વખતે ભવાની મહાદેવને પૂછે છે, પ્રભુ આ બધા દેવતાઓ ઋષિ મુનિઓ સજી ધજી અને ક્યાં જાય છે? એક પછી એક વિમાન આવી આવીને પૂછવા લાગ્યા કે હે પાર્વતી, બોલે તમે કઈ બાજુ તૈયાર થઈ બની સજી? અને જવાબ મળે છે, તને નથી ખબર? બોલે નહીં, તારા પિતાને ત્યાં યજ્ઞ છે કનખલ ક્ષેત્રમાં, અને એ યજ્ઞમાં અમે જઈએ છીએ. આટલું કહી અને દેવતાઓ પાછા વિમાન લઈ લઈ અને કનખલ ક્ષેત્ર માટે થઈ અને પ્રસ્થાન કરવા માંડ્યા. પાર્વતીનું મન વિહ્વળ થયું, વ્યાધિગ્રસ્ત ચિંતાગ્રસ્ત થયું, અને ભગવાન મહાદેવને કીધું, પ્રભુ આ બધું શું છે? મહાદેવ જવાબ આપે છે કે દેવી, તમારા પિતા છે ને, અપમાનનો બદલો લેવા માટે થઈ એક મોટા યજ્ઞનું આયોજન કર્યું છે. અને ત્યાં દીકરી બોલી, મારા પિતાના ઘરે યજ્ઞ, મને આમંત્રણ નહીં. અને એ વખતે ભગવાન શિવ જે કઈ ઘટના ઘટી હતી એના દર્શન કરાવ્યા. બધી ચર્ચા ભગવાન મહાદેવ કરે છે કે આવી રીતે સભા ભરાણી હતી, હું ધ્યાનમાં બેઠો હતો, સમાધિસ્થ હતો, બધા ઊભા થયા, હું ઊભો ન થયો, મને જેમ તેમ બોલવા લાગ્યા, ગાળા ગાળી કરવા લાગ્યા, એના મુખેથી નિંદા નીકળવા માંડી, અને ઈ અપમાનનો બદલો લેવા માટેનો આ યજ્ઞ છે. ત્યાં સુધી પાર્વતીને ભગવાને કીધું પણ નહોતું કે મારી વચ્ચે અને સસરા વચ્ચે અણબનાવ છે, અને ઈ દીકરીની પરિસ્થિતિ કેવી થાય તમે વિચાર તો કરો. ન બાપને કહી શકે, ન પોતાના ધણીને કહી શકે. પ્રભુ મારે યજ્ઞમાં જવું છે, મારા પિતાને ત્યાં યજ્ઞ. અને ભગવાન શિવ કહે છે કે દીકરી, દેવી આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. આવ નહીં આદર નહીં
दिन जइए भले कंचन वरसे ले। भगवान बहु समझावे छे के देवी आमंत्रण वगर जवामा मजा नथी, पण गमे एम तो ई दीकरी ने बापना घरे प्रसंग होय ती थोड़ी रही सके। ज्ञान पीरसवा मंडी भगवान महादेव ने भवानी पार्वती। प्रभु पिता ने त्या, मित्र ने त्या, गुरु ने त्या, अने सत्संग मा आमंत्रण नी जरूर न होय, वगर आमंत्रण जई शकाय। अने आपणु भागवत अने रामचरित मानस लखे के वक्ते भगवान शिव पार्वती ना जेटला पण कपड़ा घर मा हता नी बधाय कपड़ा ने भेगा कर्या, पोटलू वाळी अने पार्वती जी ने आपी दीधु, कारण के एने खबर छे के हवे आ पाछा नहीं आवे। काय वांधो नहीं, जाओ देवी। अने ए वक्ते भवानी नंदी ऊपर आरूढ़ थई दक्षने त्यां यज्ञमां जवा माटे थई अने प्रस्थान करे छे। पिता भवन जब गई भवानी, दक्ष त्रास काहू न सनमानी। पिता भवन जब गई भवानी, दक्ष त्रास काहू न सनमानी। भवन जब गई भवानी, दक्षर मिल रही नहीं एक माता, भगिनी दीप सादर भले मिली एक माता, भगिनी मिली बहुत मुस्का। तैयार थी गया भवानी पार्वती, अने ए वक्ते भगवान नंदी आपे छे। नंदी ऊपर आरूढ़ थई अने प्रस्थान करे छे, त्यारे कीर्तनना शब्दो छे। मोटो हवन मारा पिताजी ने आंगणे, मोटो हवन मारा पिताजी ने आंगणे, मोटो मोटो यज्ञ पिताजी ने आंगणे, मोटो मोटो यज्ञ मारा पिताजी ने आंगणे, मोटो मोटो यज्ञ मारा पिताजी ने आंगणे, मोटो मोटो यज्ञ मारा पिताजी ने आंगणे। स्वाहानी धून संभळाय रे पिता ने घेरे हवन छे, स्वाहानी धून संभळाय रे संभळाय रे पिता ने घेरे हवन छे, स्वाहानी धून संभळाय रे पिताजी ने घेरे हवन। जय हो।
લગ્ન માયાવિયા દેવી ને દેવતા યજ્ઞ માયાવિયા દેવી ને દેવતા યજ્ઞ માયાવિયા દેવી ને દેવતા યજ્ઞ માયાવિયા પિતા નો જય જયકાર રે પિતા ને ઘેરે અવન છે પિતા નો જય જયકાર રે પિતા ને ઘેરે અવન છે મોટો મોટો યજ્ઞ મારા મોટો મોટો યજ્ઞ મારા પિતા ને આંગણે મોટો મોટો યજ્ઞ મારા પિતા ને ને આંગણે સ્વાહાની ધૂન સંભળાય રે પિતાને ઘેરે હવન છે સ્વાહાની ધૂન સંભળાય રે પિતાને ઘેરે હવન છે પિતાને ઘેરે હવન છે પિતાને ઘેરે હવન છે પિતાને ઘેરે પાર્વતી નંદી ઉપર આરૂઢ થઈ કનખલ ક્ષેત્ર હરિદ્વારની અંદર પગ મૂકે છે અને બરાબર એ વખતે દક્ષે અગાઉથી ફરમાન કરી દીધેલું મારા જમાઈના અપમાનનો બદલો લેવા માટેનો આ યજ્ઞ છે એને મેં આમંત્રણ નથી આપ્યું કદાચ જો એ યજ્ઞમાં આવે ને વગર આમંત્રણે તો કોઈ પણ વ્યક્તિએ એને બોલાવવાના નથી માન સન્માન આપવાનું નથી પોતાની જગ્યા છોડીને ઊભું થવાનું નથી આવું ફરમાન કર્યું પણ એક દીકરીને તો આશા હોય ને એના બાપના ઘરની ભવાની પાર્વતી વિચારે કે હમણાં હું જઈશ મને બધા જોશે આવકાર આપશે માન અને સન્માન આપશે પિતાજી યજ્ઞમાં બેઠા છે સ્વાહા સ્વાહાની આહુતિઓ પ્રદાન થઈ રહી છે હરખાતા હરખાતા ચહેરે ભવાની પાર્વતી જઈ અને પિતાને પગે લાગે છે આવકાર આપવાના બદલે તે દિવસે પિતાજી મુખ ફેરવી ગયા અને દીકરીથી આના મોટું અપમાન બીજું કયું હોય આનાથી પોતાનો સગ્ગો બાપ આંગણે આવેલી દીકરીને જોઈ અને મુખ ફેરવી જાય આ સહન નથી અને ત્યાંથી બધાની સામે જોતા જોતા ભવાની ચાલવા માંડ્યા જે ભવાનીને જોવે એ નીચી મુંડી કરી અને ઊભા રહી જાય એક પણ વ્યક્તિ એ દીકરીને ભવાની માને આમંત્રણ નથી ભવાની સતીને આવકાર નથી આપી શકતા હૃદયની અંદર રુદન ધરબાણું અને ચાલતા 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 ભવાની પહોંચ્યા પોતાની માની પાસે ગમે એમ તોય માનો સ્વભાવ ને માથી ન રહેવાનું માએ કીધું કે આવ બેટા આવ દીકરી અને હૃદયની અંદર ધરબાયેલું એ રુદન બહાર નીકળ્યું માના ખોળે માથું મૂકી અને એ દીકરી ભવાની ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા માના ખોળાને ભીંજવી દીધો માએ કીધું કે બેટા હું જાણું છું તારી વ્યથાને તારા પિતાએ આજે તારાથી મુખ ફેરવી લીધું ન કરવાનું કર્મ લઈ અને બેઠા છે પણ બેટા ચિંતા ન કર મેં તને બોલાવીને
મેં તને આવકાર આપ્યો ને, બાપના ઘરે અપમાન થાય કઈ દીકરી સહન કરીશ? અને દીકરી છે ને હર હંમેશને માટે પોતાના પિયરનું કાયમને માટે ઊંચું રાખશે, ગમે તેવી પરિસ્થિતિમાંથી આવી હોય, પણ પોતાના પિયરનું એ અપમાન ક્યારેય સહન નહીં કરી શકે. માએ બહુ આશ્વાસન આપ્યું, પણ ભવાની વિચાર કરે છે કે મને યજ્ઞશાળામાં જવા દે. અને યજ્ઞશાળામાં એક પછી એક સ્થાપનોના દર્શન કરવા માંડ્યા. વિશાળ યજ્ઞશાળાને વિશાળ વેદીઓ બનાવી હતી. પહેલું સ્થાપન ગણપતિ દાદાનું, બીજું માતૃકાનું, ત્રીજું કુળદેવી જગદંબાનું, ચોથું ગ્રહોનું, અને ઈશાન ખૂણામાં પાંચમું સ્થાપન જ્યાં ભગવાન શિવનું હોવું જોઈએ એ સ્થાપન ન ભણ્યું. અને વિચાર કરે છે કે મારા પતિ જે કહેતા હતા ને, ન જવા માટે વારંવાર મને વિનંતી કરતા હતા, એની પાછળનું કારણ હવે મને સમજાય છે. પણ હવે હું ઘરે પણ પાછી નહીં ફરું. આટલો સંકલ્પ કરી હળાહળ અપમાનને હૃદયમાં મનમાં દબાવી અને ભવાની સતી વિચાર કરે કે હવે તો ભગવાન શિવ મને દક્ષ પુત્રી કે ને, તો પણ મને લજ્જા આવે. યજ્ઞ કુંડ ઉપર પોતાનો જમણો પગ અંગૂઠો પધરાવ્યો. યોગાગ્ન નામના અગ્નિનું મંત્રોથી આહ્વાન કર્યું. બ્રાહ્મણો સ્વાહાકાર કરી કરીને આહુતિ આપે છે. બ્રાહ્મણોને કીધું કે હે ભૂદેવો, શિવ વગરનો યજ્ઞ એ યજ્ઞ નથી, યજ્ઞનો ધુમાડો છે, તમને ખબર નથી? આ યજ્ઞ લઈ અને તમે બેઠા છો. શિવ નિંદા જેણે કરી છે એનું પરિણામ તો એને ભોગવવું પડશે, પણ શિવ નિંદાને જેણે સાંભળી છે, શિવ વગરના આ યજ્ઞમાં જે આવ્યા છે એને પણ પરિણામ ભોગવવું પડશે. અને એ વખતે યોગાગ્ન નામના અગ્નિને પ્રગટ કર્યા અને ભવાની સતીનું શરીર બળ 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 બળવા માંડ્યું. ભગવાન શિવને નારદજી જઈ અને સમાચાર આપે છે. ભવાની સતીએ યજ્ઞ કુંડમાં યોગાગ્ન અગ્નિને પ્રગટ કરી અને દેહનો ત્યાગ કર્યો છે. અને ભગવાન શિવે જટા પછાડી એક પથ્થરનો ગા બીજા પથ્થર ઉપર થાય એમ શિવની જટા પછડાણી અને વીરભદ્ર ઉત્પન્ન થયા અને ભગવાને આજ્ઞા આપી કે જાઓ યજ્ઞનો વિધ્વંસ કરો અને આ બાજુ ભગવાન શિવ તાંડવ કરે. જય હો. Thank you.
દરેક વ્યક્તિ સંગીતના વિશારદ હોય છે, દરેક રાગ રાગીણીનું જ્ઞાન ધરાવે, અને સંગીત છે ને એ પરમાત્માને અતિ પ્રિય છે.